અમરેલી ખાતે દીપ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા બીજા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં 25 યુગલો લગ્ન ગ્રંથિથી જોડાઈને સાંસારિક જીવનની શરૂઆત કરી હતી. દીપ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા આ સમૂહ લગ્નોત્સવમાં સંતો મહંતો તેમજ રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહી નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા. જ્યારે આ સમૂહ લગ્નોત્સવમાં નગરપાલિકાના પ્રમુખ જયંતિભાઈ રાણવા સહિતના મહાનુભવો તેમજ દાતાઓનું શાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું. મારું નામ ભીખુભાઈ કાનજીભાઈ મકવાણા, મારું ગામ મંડા અને મારા માતા પિતા નથી, એટલા માટે મારી ફી નથી લીધી, એટલા માટે મને ખૂબ ખૂબ આનંદ થયો. અને આ દીપ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ એ પણ ખૂબ ખૂબ અને હાર્દિકભાઈ ખૂબ ખૂબ સારું આયોજન થયું છે, એને ખૂબ ખૂબ ધન્યવાદ છે. હાર્દિક સોલંકી, દીપ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ. આજરોજ અમે હરેક સમાજના સમૂહ લગ્ન થતા હોય છે, પણ જેમાં પોતપોતાની જ્ઞાતિના થતા હોય છે. જ્યારે આજની પરિસ્થિતિ જોતા, આજની ગરીબી જોતા, આજે અમે સર્વજ્ઞાતિનું સમૂહ લગ્નનું આયોજન કરેલ છે, જેમાં અનાથ દીકરા દીકરી એક રૂપિયો પણ ફી લીધેલ નથી અને વિકલાંગ લોકોને 10% રકમ બાદ કરી આપેલ અને સર્વજ્ઞાતિના સમૂહ લગ્નનું આયોજન 25 સર્વજ્ઞાતિના સમૂહ લગ્નનું આયોજન કરેલ છે. મારું નામ જોશી રાહુલ રમેશભાઈ છે, મૂળ ગામ અમારું રાજકોટ છે. અને બધા સર્વ લગ્નમાં જો કે બધા ભાગ લેતા જ હોય છે, તો એનો સર્વ લગ્ન કરતા હોય તો એમાં બધા ફી લે છે. આવડા જે છે, મારા મમ્મી પણ નથી, તો એ લોકો અત્યારે મારા મમ્મી પણ નથી તો મને ફ્રીમાં અત્યારે ગણી દીધું છે. અને જો બધા કોઈ પણ લાભ લેતા હોય, કોઈ પણ વ્યક્તિ હોય લાભ લેતા હોય તો બધા સર્વજ્ઞાતિમાં લાભ લે વધારે, કેમકે આ લોકોમાં વધારે ફાયદો આ લોકોનો છે. સર્વજ્ઞાતિમાં જો લાભ લે છે તો આ લોકોને, જો માતા પિતા નથી તો આ લોકોને બધાને આશીર્વાદ મળવાનો છે. અને બીજું કે દીપ સેવા ટ્રસ્ટ છે, એ લોકો બી આયોજન કરે છે અને દર વર્ષે આવું નવું આયોજન કરતા રહે એવું બધા છે.